એલસીબી તથા સીટી પોલીસે શહેરમાં થયેલ અગિયાર લાખની લૂંટનો ભેદ ઉકેલી પાંચ આરોપીને ગણતરીના કલાકોમાં પકડી પાડ્યા તારીખ સાત એક બે હજાર વીસના બપોરના સમયે ફરિયાદી આલાભાઈ ભીખાભાઈ રાઠોડ રહે જામનગર મંગલદીપ સોસાયટીવાળા જે ફ્રાઇટર સેફ કાર્ડની કેશલેસ કંપનીમાં નોકરી કરતા હોય જેઓ અલગ અલગ જગ્યાએથી રૂપિયા એકઠા કરી બેંકમાં જમા કરાવવા જતા હોય ત્યારે અજાણ્યા ત્રણ ઈસમો મોટર સાયકલમાં આવી ફરિયાદી પાસેના છેલ્લા સહિત બ્રોકર તથા મોબાઈલ ફોન મળી અગિયાર લાખ ઓગણીસ હજારની લૂંટ કરી મજકૂર ઈસમો નાસી ગયેલ જે લૂંટનો ગુનો વણ શોધાયેલ હતો જે ગુનો સિટી સી ડિવિઝન પોલીસ સ્ટેશન ફર્સ્ટ ગુના રજિસ્ટ્રેશન નંબર બત્રીસ ઓબ્લિક બે હજાર વીસથી નોંધાયેલ છે આ લૂંટનો બનાવ બનતા પોલીસ અધિક્ષક સરસ સિંઘલ નાવના માર્ગદર્શન મુજબ જિલ્લામાં ત્વરિત નાકાબંધી કરવામાં આવેલ હતી અને તમામ પોઈન્ટ ઉપર વાહનો ચેકિંગ કાર્યવાહી કરવામાં આવેલ હતી તેમજ અગાઉ લૂંટ આગળિયા લૂંટ ઢારના ગુનામાં પકડાયેલ ઈશામોની પ્રવૃત્તિ ઉપર વોચ રાખવામાં આવી હતી અને બનાવ સ્થળની આજુબાજુનો વિસ્તાર સર્જ કરી રોડ ઉપરના સીસીટીવી કેમેરાઓ ચેક કરી તેમજ ઇલેક્ટ્રોનિક માધ્યમનો ઉપયોગ કરવામાં આવેલ હતો એલસીબીના આઈસી પોલીસ ઇન્સ્પેક્ટર કે કે ગોહિલ તેમજ પોલીસ સબ ઇન્સ્પેક્ટર આરબી કોઝીયા તથા સ્ટાફના માણસો આ લૂંટનો ભેજ સુધી કાઢવા માટે પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન દિલીપભાઈ તલાવડિયાને તેઓના બાતમીદાર હકીકત મળેલ કે આલૂટમાં આ કંપનીમાં નોકરી કરતાં ભવિન પ્રદીપભાઈ હેડાવે લૂંટ કરવા માટે આરોપીઓને ટીમ આપેલ હતી આલૂટમાં સંડોવાયેલ ઈસમો ઠેબા ગામે બાવળની કાંઠામાં એકઠા થઈ લૂંટના પૈસાનો ભાગ પાડવા એકઠા થવાના છે તેવી હકીકત આધારે રેડ કરતા પાંચ ઈસમોને પોલીસે પકડી પાડી કાયદેસરની કાર્યવાહી કરેલ છે